गीत गानारी सोनानी चकली। एक जंगल मा एक ऊंचा झाड़ पर एक काली चकली रहती हती। ते जारे गीत गाती तो तेनी चांच मा थी सोनाना दाना पड़ता। एक दिवस एक शिकारी नी नजर तेना पर पड़ी गई। चकली ना मोढ़ा माथी सोना ना दाणा खरता जोई ने तेने तो एक युक्ति सूझी। तेने मनमाने मनमा विचार्यू, वाह, केटलू सारू नसीब छे मारू। हूँ आ चकली ने पकड़ीश अने घरे लई जईश। पछी ते मने रोज सोना ना दाणा आपशे अने हूँ श्रीमंत बनी जईश। पछी ए शिकारीए चकली ने पकड़वा माटे तेना घरनी पासे जाळ बिछावी अने तेना पर चोखा ना दाणा नाख्या। काली चकली दाणा चणवा माटे नीचे आवी अने जाळमां फसाई गई। बचाओ, बचाओ, मने कोई बचाओ। पछी शिकारीए चकली ने पकड़ी लीधी अने ते पोताना घरे लई गयो तेने। ए दिवस पछी शिकारी ने रोज सोनाना दाणा मळवा लाग्या। जोत जोतामां ए शिकारी श्रीमंत बनी गयो। थोड़ा दिवस पछी तेणे विचार्यू, પૈસા તો મારી પાસે ઘણા થઈ ગયા, પણ હવે મને નામ અને ઇજ્જત મળવી જોઈએ। આમ વિચારીને એ શિકારીએ સોનાનું એક પિંજરું બનાવ્યું અને તેમાં ચકલીને મૂકીને તે રાજા પાસે ગયો। તેણે કહ્યું, મહારાજ, આ ચકલી તમારા મહેલમાં મધુર ગીતો સંભળાવશે અને તમને સોનાના દાણા પણ આપશે। રાજાએ તેનો આભાર માન્યો અને તેને મોટા પદ પર નોકરી આપી। થોડા દિવસોમાં રાજા પાસે પણ ઘણા બધા સોનાના દાણા જમા થઈ ગયા। પછી રાજાએ વિચાર્યું, આ મારી પાસે સોનાના દાણા તો ઘણા થઈ ગયા, હું હવે એમ કેમ ન કરું કે રાણીને આ ચકલી ભેટમાં આપી દઉં, એટલે રાણી રાજી રાજી થઈ જશે। આમ કહીને રાજાએ એ સોનાના પિંજરામાં પૂરેલી ચકલી રાણીને ભેટ આપી દીધી। રાણી, આ લો આ ચકલી, કેમ ગમી કે નહીં મારી ભેટ? અરે રાજાજી, આ શું લઈને આવ્યો? આ ચકલીનું હું શું કરું? એના કરતા તો તમે મને ઘણા બધા સોનાના આભૂષણો આપ્યા હોત તો સારું હોત। આમ કહીને રાણીએ સોનાના પિંજરાનો દરવાજો ખોલ્યો અને ચકલીને મુક્ત કરી દીધી। ચકલી પણ ફર ફર ઉડતી ઉડતી પોતાના જંગલમાં તેના ઘરે ચાલી ગઈ અને હવે પછી રોજ સવારે તે ચાર મૂર્ખોનું ગીત ગાવા લાગી। શિકારીની જાળમાં ફસાઈ ગઈ, બીજો મૂર્ખ શિકારી હતો જેણે મને રાજાને ભેટ કહી, ત્રીજો મૂર્ખ રાજા હતો જેણે મને રાણીને ભેટ કરી, અને ચોથી મૂર્ખ રાણી હતી જેણે મને આ